નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પરની એક યોજના વિશે માહિતી મેળવીશું. જે યોજનામાં ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અને સબમર્સિબલ મોટર ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે. તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, મોટર પંપ સેટ ખરીદવા માટે સહાય યોજના છે, જેમાં ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અને સબમર્સિબલ મોટર ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે. અને આ યોજના અંતર્ગત મહત્તમ રૂપિયા 33,525 સુધીની સહાય મળી રહી છે. અને આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને મોટર પંપસેટ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, ખેતીવાડી ખાતાની યોજના છે અને આ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. યોજનાનું નામ છે મોટર પંપસેટ સહાય યોજના, અને હાલમાં આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે. તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી આપણે યોજનામાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો ઓઇલ એન્જિન માટે અનુસૂચિત જાતિના ખેડૂતોને 3 થી 3.5 હોર્સ પાવરની ઓઇલ એન્જિનની ખરીદી માટે ખરીદ કિંમતના 75% અથવા તો ₹8,700 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે 5 હોર્સ પાવરના જે ખરીદ કિંમતના 75% અથવા ₹12,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને 7.5 થી 8 હોર્સ પાવરના ઓઇલ એન્જિનની ખરીદ કિંમતના 75% અથવા ₹13,500 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, 10 હોર્સ પાવરના જે ઓઇલ એન્જિન હોય તેની ખરીદ કિંમતના 75% અથવા તો ₹13,875 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે ઇલેક્ટ્રિક મોટર અને પંપસેટ માટેની જે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે મળવાપાત્ર સહાય છે તેની વિગત જોઈએ તો 3 હોર્સ પાવરની ખરીદ કિંમતના 75% અથવા ₹8,600 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. જ્યારે 5 હોર્સ પાવરની ખરીદ કિંમતના 75% અથવા ₹9,750 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, 7.5 હોર્સ પાવરની ખરીદ કિંમતના 75% અથવા તો ₹12,900 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે સબમર્સિબલ પંપસેટ માટે જે અનુસૂચિત જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય છે તેની વિગતો પણ જોઈ લઈએ તો તેમાં 3 હોર્સ પાવરના જે સબમર્સિબલ પંપસેટ આવે તેની ખરીદ કિંમતના 75% અથવા તો ₹15,750 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, 5 હોર્સ પાવરના જે સબમર્સિબલ પંપસેટ આવે તેની ખરીદ કિંમતના 75% અથવા ₹22,350 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ 7.5 હોર્સ પાવરના સબમર્સિબલ પંપની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹27,975 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને છેલ્લે મિત્રો, 10 હોર્સ પાવરના સબમર્સિબલ પંપસેટની ખરીદ કિંમતના 75% અથવા ₹33,525 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આમ અનુસૂચિત જાતિના ખેડૂતોને ઓઇલ એન્જિનની ખરીદી માટે મહત્તમ ₹13,875ની સહાય મળવાપાત્ર થાય છે, જ્યારે ઇલેક્ટ્રિક મોટર કે પંપસેટની ખરીદી માટે ₹12,900ની મહત્તમ સહાય મળવાપાત્ર થાય છે. જ્યારે સબમર્સિબલ પંપસેટ માટે જોઈએ તો મહત્તમ ₹33,525 સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે ઓઇલ એન્જિનની ખરીદી માટે જે આદિજાતિ વિસ્તાર બહારના વસતા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે શું સહાય મળવાપાત્ર થાય છે. તો હવે આપણે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાયની વિગતો જોઈ લઈએ, જેમાં
3 થી લઈ અને 3.5 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનના ખર્ચના 75% અથવા રૂપિયા 8,700 એ બેમાંથી ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યારબાદ આગળ જોઈએ તો 5 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનના ખર્ચના 75% અથવા રૂપિયા 12,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી 7.5 થી 8 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનના ખર્ચના 75% અથવા રૂપિયા 13,500 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। અને 10 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનના ખર્ચના 75% અથવા રૂપિયા 13,875 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આપણે ઇલેક્ટ્રિક મોટર માટે જે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાયની વિગત જોઈ લઈએ તો તેમાં 3 હોર્સ પાવરના ખર્ચના 75% અથવા રૂપિયા 8,600 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આગળ 5 હોર્સ પાવરની જે ઇલેક્ટ્રિક મોટર આવે તેના ખર્ચના 75% અથવા રૂપિયા 9,750 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આગળ જોઈએ કે 7.5 હોર્સ પાવરના જે ઇલેક્ટ્રિક મોટર આવે છે તેના ખર્ચના 75% અથવા તો રૂપિયા 12,900 એ બેમાંથી જો ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આપણે સબમર્સિબલ પંપસેટ માટે જે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને શું સહાય મળવાપાત્ર થાય છે તેની વિગત જોઈ લઈએ તો 3 હોર્સ પાવર સુધીના જે સબમર્સિબલ પંપસેટ આવે છે તેના ખર્ચના 75% અથવા રૂપિયા 15,750 એ બેમાંથી જે ઓછું હશે તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે। ત્યાર પછી 5 હોર્સ પાવરના સબમર્સિબલ પંપસેટ માટે ખર્ચના 75% અથવા રૂપિયા 22,350 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યારબાદ આગળ જોઈએ કે 7.5 હોર્સ પાવરના સબમર્સિબલ પંપસેટ માટે ખર્ચના 75% અથવા રૂપિયા 27,975 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। અને છેલ્લે આપણે 10 હોર્સ પાવરના જે સબમર્સિબલ પંપસેટ આવે છે તેના ખર્ચના 75% અથવા રૂપિયા 33,525 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। તો મિત્રો આમ જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તેઓને ઓઇલ એન્જિન માટે મહત્તમ રૂપિયા 13,875ની સહાય મળવાપાત્ર થાય છે, જ્યારે ઇલેક્ટ્રિક મોટર માટે મહત્તમ રૂપિયા 12,900ની સહાય મળવાપાત્ર થાય છે, અને સબમર્સિબલ પંપસેટ માટે જે મહત્તમ રૂપિયા 33,525ની સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આપણે જે સામાન્ય ખેડૂત છે તેના માટે જોઈ લઈએ તો સામાન્ય ખેડૂતને ઓઇલ એન્જિનમાં સહાય મળવાપાત્રની વિગત જોઈએ તો 3 થી લઈ અને 3.5 હોર્સ પાવરના જે ઓઇલ એન્જિન આવે છે તેના માટે ખર્ચના 75% અથવા રૂપિયા 8,700 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યારબાદ 5 હોર્સ પાવરના જે ખર્ચના 75% અથવા રૂપિયા 12,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। અને 7.5 થી લઈ અને 8 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનના ખર્ચના 75% અથવા રૂપિયા 13,500 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। અને 10 હોર્સ પાવરના ઓઇલ એન્જિન માટે ખર્ચના 75% અથવા રૂપિયા 13,875 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિક મોટર માટે જે સામાન્ય ખેડૂતોને મળવાપાત્ર સહાય છે તેની વિગતમાં જોઈએ તો 3 હોર્સ પાવર સુધીના ઇલેક્ટ્રિક મોટર માટે ખર્ચના 75% અથવા રૂપિયા 8,600 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે, જ્યારે 5 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક મોટર માટે ખર્ચના 75% અથવા રૂપિયા 9,750 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે, જ્યારે 7.5 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક મોટર માટે ખર્ચના 75% અથવા રૂપિયા 12,900 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। ત્યારબાદ મિત્રો આપણે સબમર્સિબલ પંપસેટ માટે સામાન્ય ખેડૂતને શું લાભ મળવાપાત્ર થાય છે તેની વિગતમાં જોઈએ તો 3 હોર્સ પાવર સુધીના જે સબમર્સિબલ પંપસેટ છે તેના ખર્ચના 75% અથવા રૂપિયા 15,750 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે, જ્યારે 5 હોર્સ પાવરના સબમર્સિબલ પંપસેટ માટે ખર્ચના 75% અથવા રૂપિયા 22,350 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે, જ્યારે 7.5 હોર્સ પાવરના સબમર્સિબલ પંપસેટ માટે ખર્ચના 75% અથવા 27,975 એ બેમાંથી જે ઓછું હોય
તે સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે. જ્યારે 10 હોર્સપાવરના સબમર્સિબલ પંપસેટ માટે ખર્ચના 75% અથવા રૂપિયા 33,525 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે. તો મિત્રો, આમ જે સામાન્ય ખેડૂતને ઓઇલ એન્જિન માટે મહત્તમ રૂપિયા 13,875ની સહાય મળવા પાત્ર થાય છે, જ્યારે ઇલેક્ટ્રિક મોટર માટે મહત્તમ રૂપિયા 12,900ની સહાય મળવા પાત્ર થાય છે, અને સબમર્સિબલ પંપસેટ માટે મહત્તમ રૂપિયા 33,525ની સહાય મળવા પાત્ર થાય છે. તો મિત્રો, આમ જે ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અને સબમર્સિબલ પંપસેટ માટે ખેડૂતોને મહત્તમ રૂપિયા 33,525 સુધીની સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આ જે ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અથવા તો સબમર્સિબલ પંપસેટની ખરીદી ક્યાંથી કરવી. તો ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે જે આ ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અથવા તો સબમર્સિબલ પંપસેટની ખરીદી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ જે ફોર્મ છે તે ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટની લિંક જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અથવા તો હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી દઈશ, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર જઈ શકશો. ત્યારબાદ આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 21/3/2022 એ આ યોજના માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા હેલ્પલાઈન નંબર પણ આપેલો છે, તો હેલ્પલાઈન નંબર છે 1800-180-1551. આ નંબર ઉપર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકાય છે. તો મિત્રો, આપણે અહીં આગળ જે પાવર પોઈન્ટના પ્રેઝન્ટેશન દ્વારા જે મુખ્ય માહિતી હતી તે આપને જણાવી. આ ઉપરાંત જો તમે વિગતવાર વધુ માહિતી જાણવા માંગતા હોય તો આઈ ખેડૂતના પોર્ટલ પર આવી અને ક્રમ નંબર 13 પર પંપસેટ સહાય યોજના અહીંયા તમને જોવા મળી રહી છે, તો અહીંયા તમે વિગતવાર માહિતી જોઈ શકો છો. તો તમે અહીંયા તમારી સામે આ વિગતવાર માહિતી જોઈ રહ્યા છો, તો આ પ્રમાણે આખી માહિતી તમને જોવા મળી જશે. જો તમે આ વેબસાઇટ પર આવશો તો આ પ્રમાણેની આખી માહિતી તમને જોવા મળી જશે. અને જો તમે એપ્લાય કરવા માંગતા હોય તો અહીંયા ક્રમ નંબર 13 પર પંપસેટ સહાયની યોજના જોવા મળી જશે, અને તેની સામે અહીંયા અરજી કરવાનું બટન પણ જોવા મળી જશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અને ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.